છો વીઆર લાઈવ માં આપનું સ્વાગત છે. હવે હું આમરથી બોલી રહ્યો છું. આપણે રુજાના બેન ને સલામ આલેકુમ. સલામ આલેકુમ સર. અને બીજું કે કહેવાનું કે આપણે અઠવાડિયા પેલા મેં આપણે રુજાના બેન ની જોડે વાત કરી હતી અમારા ભાઈ ની સાડી વિશે, એનો જે ઘરની અંદર દરેક નો ત્રાસ ને આ તે હતું, એટલે રુજાના બેન ના કહેવા મુજબ અમે સલાહ લીધા પછી પોલીસ કમિશનર સાહેબ ને ફરિયાદી બની અને એની જે એક ઝેરોસ્કોપી કરાવી અને ઝેરોસ્કોપી ની અંદર અમારી અમને સહી કરીને કમિશનર સાહેબે આવી છે. હવે એને કહ્યું કે 4 દિવસ પછી તમારા આ કેસ ની વેરીફાઈ કરશો અને જે એના નંદ છે એ કોન્સ્ટેબલ તરીકે છે એનું પણ નામ સાંભળી નથી કરી, દરેક નો મોબાઈલ નંબર નાખી અને ફરિયાદ કરીએ. એ લોકો ને ચાસ આપે એ બેન ને, એટલે એમાંથી હવે જિંદગી ના લાઈફ માટે નો સવાલ છે, એમાં કોઈ સંજોગે જીવી શકાય એવું નથી ત્યાં. એટલા માટે આપણે જે વાત કરી હતી તો એની માટે બેન ના કહેવા મુજબ દરેક ના નામ સામેલ કરી અને કોન્સ્ટેબલ મેડમ છે એનું પણ નામ સામેલ કર્યું છે કે જેથી કરીને એ લોકો પણ એને માનસિક ત્રાસ આપે છે, એટલે આ રીતે એનું સામેલ કરી અને પછી એનું નામ સામેલ કર્યું છે. તો હવે એમાંથી જિંદગી નો સવાલ છે, આની અંદર કોઈ જામીન તો બે માણસ ના જામીન હોતા નથી, એટલે જ આ કાર્યવાહી કરવી પડી કે આમાં જિંદગી કઈ રીતે જીવવી, એટલે એનો સવાલ પૂછવા પડેલો હતો, એટલે જ આ બધી વસ્તુ કરીએ. તો જેથી કરીને હવે જે કઈ આપણે તો દરેક સમજી છીએ કે આની અંદર નિર્ણય એ જ આવે કે લાઈફ આમાં બને એમ જ નથી. તો હવે આ સીધી આંગળી વસ્તુ નથી નીકળતી, આપણે આજે કાનૂની સહાય કરી એ વાકી આંગળી કરવા જેવું જ છે. હું મારી ઉંમર બેન રૂજાના બેન 70 વર્ષ ની ઉંમર છે અને હું ગાંધીવાદી છું. મારા ફાધર ગાંધીજી ની આશ્રમ ની અંદર 11 વર્ષ થી, મારા ગ્રાન્ડ ફાધર પણ 11 વર્ષ થી છે અને મારી 70 વર્ષ ની ઉંમર છે, તો હું બહુ ખાલી એટલું હિંમત રાખજો, કારણ કે થોડું ડિલે અંપેસા હોય છે, જ્યુડિશિયલ જસ્ટિસ ઇઝ ઓલવેઝ ડિલેડ બટ નોટ ડિનાઇડ, એટલે થોડું એમાં તમારે હિંમત રાખીને પાછળ પડવું પડશે, એટલે એ ફ્રસ્ટ્રેશન ના લેતા. અને મેં કહ્યું કે દીકરીને સપોર્ટ આપજો, કારણ કે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, મોરલ સપોર્ટની બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે, એટલે આટલું મારે કેવું છે આપણે.